ખેલો ગયેલો, કસેની ગયેલો, લા ગોવા બેહેલો, પણ અમને તો તારા મમ્મીએ કીધું એ રે બહાર ગયો છે, આવે થોડી વારમાં, તમે બેહો અંદર. હા તાવે તને એમ થોડી કહીએ છીછી કરવા બેઠો છે, આવે થોડી વારમાં ગાંઠ ધોઈને. બરાબર ધોઈ છે ને? હાથ નાખીને જોઈ લે. ના લાટો, મેં કીધું કઈ ગંધાટું હતું એટલે. તારી જ ની ગંધાટી હોય, તારા હારું છે, તારા ઘરવાળા તારી ઇજ્જત હાચવેટો છે, અહીંયા મારા ઘરવાળા તો વહેન ચોટ મોકો છોડતા હોય, ક્યારે મારી ઇજ્જત ની માં બેન એક કરે. સાલા જ્યાં પણ એવું લાગે ને અહીંયા કચરો થવાનો છે, તા બધે મને મોકલી દે, હમણાં બે દિવસ પહેલાની જ વાત છે. લિજ્જત માટે ઇજ્જત ની માં ફાડ નાખેલી મારી. આ લિજ્જત શું છે? ઓલા લિજ્જત ના પાપડ લેવા જવાના હતા ડીમાર્ટમાં, તો તા પણ મને મોકલો. તો એમાં તો શું કચરો થયો? કચરો એ થયો કે પાપડનું પેકેટ બધાની વચ્ચે ડીમાર્ટની કોથળીમાં નહીં પણ વિમલના કોથળામાં વાર લઈને આવવાનું હતું, કેમ કે ડીમાર્ટવાળા માઢર વગર કોથળીના 3 રૂપિયા એક્સ્ટ્રા લે છે, ને મારા ઘરવાળાએ પોતાની ઇજ્જત અને 3 રૂપિયા બચાવવા માટે મને મોકલી દીધો વિમલનો કોથળો લઈને. જા બેહાણે ચોટ, તું તારી ઇજ્જતની ગાણ મરાવ્યા કર, અમે બેઠા છે ઘરમાં શાંતિથી. ને તે કોથળાની સાઈઝ જોયો ને, ઉસકી માં આખા ઇલાસ્ટિક મારું એટલો મોટો કોથળો હતો ને બેહાણે ચોટ, ડીમાર્ટ લૂંટવા જતો ને એવું લાગતું હતું, મારા કરતા મોટો કોથળો હતો. છી 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 છી, બહુ ગંદુ થયું, તારી સ્ટોરી સાંભળીને તો મારી આંખમાં પાણી આવી ગયા. તો પીલાની ભોસડીના અલા ટજરીન, મારા ઘરવાળાનો જુગાડ તો જોયો જ નથી, બાકી મારા ઉપર એટલો કચરો ટાઈમ છે ને, તો મેં બહાર કોઈને કંઈ કહેતો નથી. તને ખબર, મારા પપ્પાએ ઇયરફોન પર વાત કરતા કરતા બહારવાળાનો પણ અવાજ આપણે સંભળાય ને, એના માટે હું જુગાડ કર્યો. વોલ્યુમ ઓછો કરી નાખ્યો હોય. અબે એટલે ચૂતિયા લોકો કરે, મારા પપ્પાએ એક સાઈડનું ઇયરફોન જ કાપી નાખ્યો, એની માં પણ ના વાગ્યું. બેહેન ચોટ, આપણે જરૂર જ નથી. પછી ખબર મને હું કે બહુ જોરમાં સંભળાતું હતું, મારા કાન બેરા કરી નાખતે, ને બહારનું તો કંઈ સંભળાતું જ નહીં હતું. હવે એક કાનમાંથી બહારનું સંભળાય ને, એક કાનમાંથી ઇયરફોનનું સંભળાય, આવા આવા જુગાડ કરે છે બોલ. ને મારા ઘરમાં લીંબુથી લઈને લેન્ડી હુડીની એક પણ વસ્તુ એવી નથી જેનો જુગાડ નહીં થતો હોય. આમાં મારી તો હું વાત કરું તમને, મેં તો ભેણસર પાર્ટ ટાઈમ ડ્રાઈવર છું ઘરવાળાનો, કોઈએ પણ કશે જવું હોય એટલે મારી બોચી પકડે, જાની આને મૂક્યાની, જાની પેલીને લેટાવાની, જાની આ ડબ્બો પેલાને ઘરે આપ્યાની, જાની પેલાની ગાંઠ ધોયાની. હવે મેં માણસ છું, ઢોર નથી કે જ્યાં કેવટા ચાલો જાઉં. ને સાલા કોઈ કોઈ વાર તો આજુબાજુવાળાને પણ મારે લઈ જવા પડે. માની આ ખેની તો ગઈકાલે જ મારી બાજુવાળી ડોહી મને કંઈ ચાલી દીકરા જરા મારી આટે દરજીની ટા, મારે બ્લાઉઝ ખોલાવા જવાની છે, થોડી ટાઈટ પડે છે. એની બેનની લુખી લઈ જાય સાલા, બ્રાઝર્સ ખોલવાની ઉંમરમાં ડોહીઓની બ્લાઉઝ ખોલાવા જવું પડે છે. ને આ પેલી જ ડોહી છે જે આપણી ઘાણ પાછળ આપણી વાટ કરતી હોય. સાલા હવે મને ખબર પડી મારા બાપાએ મને આટલી વહેલી ગાડી કેમ હીખવાડી દીધી. અલા અમુક વાર તો મને લાગે છે મને ફેદા જ એટલે કહી રહ્યા કે મારી પાસે ઘરના કામો કરાવી, કે આ લઈ આવ, પેલું લઈ આવ, આ કામ પટાઈ દે, પેલું કામ પટાઈ દે, લાઇટ બિલ ભરી આવ, ગેસ બિલ ભરી આવ, કે માં આખા ભોસડા ભરી આવ. સાલા બીજાના ઘરોમાં કોઈ મહેમાન આવે ને તો છોકરી પાણી આપવા જાય, જયારે મારા ઘરમાં તો મારી બેનને મહેમાનોની હાથે બેહાડે ને બહેન ચોટ, મને પાણી આપવા મોકલે ને, એટલે ઘરનો વેટર નોકર બધું મેં જ છું. હા તો ડાચા પરથી જ ખબર પડી જાય. ને આ મહેમાનો પણ માઢર ચોડો કઈ ઓછા નથી, જો મેં પાણી આપવા ગયો ને તો ભાવ પણ નહીં આપે મને, અને જો મારી જગ્યા પર મારી બેન પાણી આપવા ગયો ને તો બધા ભડવાઓ ખીલી ઉઠે. હું વિચાર્યું છે દીકરા, પછી આગળનું તારી ગાણ મારવાનું વિચાર્યું છે, ખુલ્લે વેહી જા, તારા કામથી કામ રાખને, ચૂપચાપ પાણી પીને ચાલતો થઈ જા. સાલા મોબાઈલનું રીડિંગ મોડ અને મોફટિયા મહેમાન, આ જોડી કોઈને કામ લાગ્યા નથી ને લાગવાના પણ નથી. છોકરીઓ ઘરની લક્ષ્મી, તો છોકરાઓ કોણ, ઘરનો ભંગાર બહેન ચોડ. અલા મારા મમ્મીનો જુગાડ તો કોઈ અલગ લેવલ પર જ ચાલે છે, હમણાં વચ્ચે ઘરના બધા પડદા પર પાણી છાટતા હતા, મેં વિચારવા માંડ્યો આવું કેમ કરે છે, પણ પછી મને ખબર પડી એમના લોજિક પ્રમાણે હવા પડદાની અંદરથી પસાર થઈને પછી ઘરમાં આવે છે, એટલે એમને પડદા ભીના કરી નાખ્યા કે બહારની ગરમ હવા ઠંડી થઈને ઘરમાં આવે ને, એટલે લોજિકની તો ગાણ મારીને મૂકી દીધી છે મારા ઘરવાળાએ. આને કહેવાય રિયલ ગરીબી, જેના ઘરમાં એસી નહીં હોય ને આવા જુગાડ કરે. અલા એ તો સારું છે, તારા ઘરવાળા ઘરમાં બેઠા બેઠા જ આ બધા જુગાડ કરે છે. અહીંયા મારા બાપા તો 10 રૂપિયાની વસ્તુને 5 રૂપિયામાં લેવા માટે બીજી 10 જગ્યા પર ફેરવે છે મને. ને ભેંચોડા 5 રૂપિયા બચાવવાના ચક્કરમાં એની સામે બીજું 10નું પેટ્રોલ ઉડી જાય એ તો અલગ. હવે કોણ સમજાય બાપાને રસ્તે કા માલ સસ્તે મેં. મેં તો વિચારું છું પેલું બેંકનું એન્ટ્રી પાડવાનું મશીન આવે ને એ જ વસાઈ લેવું છે ઘરમાં. એની માને એન્ટર મારું ડર બેડ્યું હશે, કોઈના કોઈ બેંકમાં એન્ટ્રી પાડવા મોકલે છે ઘરમાંથી. લોકોને વર્લ્ડ ટૂર પર જવાના સપના આવે ને, એની માં ને મક્કી ચૂસ, મને અહીંયા બેંક ટૂર પર જવાના સપના આવે છે વહેણ ચોટ. ટ્રાન્ઝેક્શન તો 5 રૂપિયાનું પણ નહીં કર્યું હોય તો પણ એન્ટ્રી પાડવા મોકલ્યા કરે. પેલો બેંકવાળો પણ મને ગાળ આપે, ચોડી ના કોઈ ટ્રાન્ઝેક્શન તો કર, ખાલી આવીને મશીનમાં પાસબુક નાખી દેવાથી પૈસા થોડી આવી જાય. તારા ઘરવાળાને લાગતું હોય કદાચ કંઈ ભૂલમાળી રૂપિયા નખાઈ દે આપણામાં, એટલે ચેક કરવા માટે તને મોકલતા હે. ચાલ આ બેંકવાળું તો સમજ્યા, પણ સૌથી ગંદો કચરો તો મારા ઘરનો ગુલુફ ચેન્જ કરવામાં કરાવેલો. એમાં કેવું થયું, મારા ઘરમાં કોઈ લાઇટનો બલ્બ ઉડી ગયો હે, ને એની પર પેલી માર્કર પેનથી વોરંટી લખીને આપે ને એ પણ પટી ગયેલી.
તો મારા પપ્પાએ સ્પેશિયલ નવી 10 રૂપિયાની માર્કર પેન લાવીને જ્યાં 9 લખેલું ને એની પર ચિતરીને 8 કરી નાખ્યું, કેમ કે 8 મહિનાની વોરંટી હતી. ને પછી મને કહી જાવે તું આને બદલાઈ લાવ, એકટા પોતે બેઠા બેઠા બધા ધટિંગ કરે ને પછી કચરો કરવાનો ટાઈમ આવે એટલે મને મોકલી દે જાવે તું કચરો કરાઈ આવ. પછી હું કર્યું, બદલા ગયેલો તું? બદલા હતો ગયેલો, પણ દુકાનવાળો ભળવો થોડો સ્માર્ટ હતો, એને ખબર પડી ગઈ કે માર્કેટથી ચીતરેલું છે. પછી તો જે મારી ઇજ્જતની માં પાડી છે ને લેવા ગયેલો બલ્બ, પણ થઈને આવ્યો ભૂલી, એવી ગંદી ગંદી માં બેનની ગાળો આપીને આવ્યા. એની તો બેનને એની તો સલાહ બાળ મજૂરીનો કેસ કરવાની ઈચ્છા થઈ મારા ઘરવાલા પર. પછી જ્યારે લગ્ન કરવા નીકળે ને ત્યારે કઈ છોકરી નથી મળતી, તો બહેન ચોડ આટલી બધી જગ્યા કચરો કરાવીને બેઠા હોય તો કયો બાપ એની પોયરી આપવાનો? અલા તને ખબર મારા ઘરમાં બગડેલા કેલ્સી માટે હું જુગાડ થાય છે. હું થવાનું ઉચકીને વાર નાખી દેવાનું, બગડેલા કેલ્સીનું તું શું કરવાનો? એવું તને લાગે છે જેવું મારા ઘરમાં કોઈ કેલ્સી બગડે ને એટલે પહેલાં તો મારા પપ્પા એને ખોલીને પોસ્ટમોર્ટમ કરે, અને જો એ રિપેર નહીં થાય ને તો માખી યાં ખેની તેના શરીરને અંગ દાન કરી નાખે. પેલી સાઈડ પર નાની સોલર પ્લેટ લાગેલી હોય ને એ કાઢી નાખે, બધી કી કાઢી નાખે, ડિસ્પ્લે કાઢી નાખે, ને છેલ્લે બાકી બચેલી બોડીને કચરામાં નાખી દે. નાલા એને પણ ભંગારમાં આપીને એના 2 રૂપિયા લઈને એટલા ચીંડી છે મારા ઘરવાલા. અને પછી મેં પપ્પાને પૂછ્યું ને આપણું કાઢીને હું કર્યું, તો મારા પપ્પા કે જ્યારે નવા કેલ્સીમાં કંઈ બગડી જાય ને ત્યારે જૂનાનું નાખી દે હું એમાં. ને આવું સાંભળીને મેં મનમાં ખુશ થતો હતો, સારું છે ભેણ છો એવું નહીં બોલ્યા કે આ લુલ્લી જેટલી સોલર પ્લેટને ટેરેસ પર મૂકીને એની ઉપર આખું ઘર ચલાવું હું. એની બેનને વક્કલ, મારો આઈડિયા તો હારો જ, આવું કરવા જેવું છે. ને કપડાનું તો મારા ઘરમાં ખબર કેવું છે, જ્યાં ઉઠીને તારા કપડામાં 10 થી વધારે કાણા નહીં પડે ને ત્યાં ઉઠીને તારે એ કપડાં પહેરવાના. ને જો કદાચ 10 થી વધારે કાણા પડી પણ જાય ને તો આપણે ઘરની બહાર તો નહીં જ જાય, પછી અલગ અલગ ફિલ્ડમાં ડિવાઈડ થાય. જો જીન્સનો પેન્ટ છે અને જીન્સનો કોથળો બનાવવા માટે મોકલવાનું, ટી શર્ટ છે અને ઘરમાં પગ લૂછવા માટે મૂકવાનું, ગંજી હોય તો એને ગાડી લૂછવા માટે લેવાનું, શર્ટને ઘરમાં પોટું મારવા માટે લેવાનું, ને જો સાડી હોય ને તો ઉસકી માં કા ગોધડાના કવર સીવડાવી દેવાના. પણ બેન્ચો એક પણ કપડું ઘરની બહાર નહીં જવું જોઈએ. કઈ નહીં, અઢી મેં મારા જૂના કપડાં તને જ આપી જવા. ને આવા નાના મોટા તો કેટલા જુગાડ કરે છે મારા ઘરવાળા, નીચવાયેલા લીંબુને વાસણ માંજવામાં લઈ લઈ, ચાર્જરના બગડેલા વાયરને દોરીની જગ્યા પર પાઇપો બાંધવામાં લઈ લઈ, પછી પેલા નાવાના સાબુમાં છેલ્લે જે નાના ટુકડો બચે ને એવા 5-6 ટુકડા ભેગા કરીને એક બીજો સાબુ બનાવી દઈ. એટલે મારા ઘરવાળાનો પહેલેથી એક જ મિશન છે, કોઈ પણ વસ્તુ ઘરની બહાર નહીં જવી જોઈએ, અને જો જાય તો એના પૈસા મળવા જોઈએ. ને હા, તમે લોકો જે આ વિડીયો જોવો છો, મેં તો ખાલી આ વિડીયો ફન માટે બનાવેલો છે, એટલે એવું નહીં સમજતા કે મેં મારા ઘરવાળાને ગાર આપું છું, હું એમની બહુ જ રિસ્પેક્ટ કરું છું. બસ આ તો મેં ખાલી એ બતાવવાની ટ્રાય કરી છે કે 3 ફ્રેન્ડ એકબીજાની સાથે પોતપોતાના ઘરની વાત શેર કરીને પોતાનો ગુસ્સો કાઢવાની ટ્રાય કરે છે બસ. ને હું તો તમને કહેવા જ છું, તમને ઘરમાંથી જે પણ કામ આપે ને બધા કામ કરો, કેમ કે તમારા ઘરવાળા તમને ટ્રેન કરવાની ટ્રાય કરે છે, કે તમને પણ બહારની દુનિયા વિશે ખબર પડે, કેવી રીતે બેંકોમાં કામ થાય છે, કોની સાથે કેવી રીતે વાત કરવાની, કઈ જગ્યા પર ભાવ કરવા પડે, કેવા કેવા માણસો મળે લાઈફમાં. ને આ બધું 4 દિવાલની વચ્ચે બેસીને ચોપડા વાંચી લેવાથી નથી ઈખાતું, તમે કેટલા પણ ચોપડા વાંચી લો પણ જો બહારના 2 માણસ સાથે હરકી વાત નહીં કરી શકતા હોય ને તો તાતા મારા બધા ચોપડા 0 છે. એટલે બહારનો એક્સપિરિયન્સ પણ બહુ જરૂરી છે. તો બસ મારે ખાલી એટલું જ કહેવું હતું કે ઘરવાળા જે પણ કામ આપે ને થોડું ઘણું કરતા રહેજો, એમાં આપણો જ ફાયદો છે. ચાલો તો બસ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર બધું કરી નાખજો. અને હા, જેટલાને પણ અવાજ ચેન્જ લાગતો હોય ને તો ટેન્શન નહીં લો, ધીમે ધીમે આવી જાય. હમણાં થોડું માઇક ચેન્જ કરેલું છે ને એટલે તમને હારો વોઇસ આપવા માટે નવું માઇક લીધું, એટલે તમને અવાજ ચેન્જ લાગે છે. અને બહુ જલ્દી આપણો ઝંડુ ડેટ પર જવાનો છે, સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો.